ભુજની જાણીતી મોમ સ્કૂલ દ્વારા આગામી તારીખ 14મી મેના રોજ માતૃ દિવસની વિશેષ ઉજવણી નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્મૃતિવન ખાતે અનેક પ્રકારની રમતગમત સ્પર્ધા અને ટેલેન્ટ શો યોજાશે. આગામી તારીખ 14મી મેના રોજ મધર્સ ડેની ઉજવણી માટે મા એન્ડ મમતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોમ સ્કૂલના સૌજન્યથી અને શ્રીમતી મીના દાવડાના સહયોગથી અને તેની ટીમ દ્વારા માતૃ દિવસની એક વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે યોજાયેલ પત્રકાર પરિષદમાં માહિતી આપતા સંસ્થાના આચાર્ય અને સંસ્થાના શિક્ષકે જણાવ્યું હતું કે આગામી તારીખ 14મીના રોજ વિશેષ મધર ડેની ઉજવણી કરવામાં આવશે. ખાસ કરીને ભુજની જીકે જનરલ હોસ્પિટલથી લઈને સ્મૃતિવન સુધી રેલી સ્વરૂપે તમામ માતાઓ ત્યાં પહોંચશે. સ્મૃતિવન ખાતે એક વેલકમ કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારબાદ સામાજિક અને અનેકવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માતાની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવા માટે અનેક પ્રકારના ટેલેન્ટ શો અને અનેક પ્રકારની રમતગમતની સ્પર્ધાઓ યોજવામાં આવશે. વિજેતા માતાઓને વિશેષ પુરસ્કાર પણ આપવામાં આવશે. ખાસ કરીને માતાઓનું એક વિશેષ સન્માન જળવાઈ રહે તેવા શુભ હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાને પુષ્ટિ પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી અને મોટી સંખ્યામાં માતાઓ જોડાય તે પ્રકારે એક આહ્વાન કરવામાં આવ્યું છે. અનેકવિધ સ્કૂલને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. સૌ પ્રથમ વખત મોમ સ્કૂલ દ્વારા આ વિશેષ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને માતાઓ બહોળી સંખ્યામાં હાજર રહે તે પ્રકારનો પ્રચાર પ્રસાર પણ કરવામાં આવ્યો છે. હવે જોઈ આંતક ટીની સાથે વિશેષ મુલાકાતમાં શાળાના આચાર્ય અને શાળાના શિક્ષકગણ. આ વખતે આપણે એક ખૂબ જ સરસ મધર્સ ડેઝનું જે રવિવારે આપણે આયોજન કરેલું છે, જેમાં વોકેથોન રાખેલું છે. વોકેથોન એટલે કે આપણે જે જીકે જનરલ હોસ્પિટલનું જે સર્કલ છે ત્યાંથી કરીને સ્મૃતિવનનું જે પહેલું ગેટ છે ત્યાંથી આપણે એક સરસ મજાનું વોકેથોન રાખેલું છે. અને અમારું એ હેતુ છે, અમારું માત્ર ને માત્ર એક પ્રસ્પેક્ટિવ છે કે આખા કચ્છમાંથી તમામે તમામ અમે આપના માધ્યમથી બધા કે જેટલી બી મહિલા મંડળો છે કે જેટલી ક્લબ્સ છે કે જેટલા બી એલાઇક સંસ્થાઓ છે જેમાં ઘણાથી ઘણા લોકો એલાઇક મહિલાઓ જોડાયેલી છે, અમે અમારા સંસ્થા એટલે કે માન મમતા ચેરિટેબલ એજ્યુકેશન ટ્રસ્ટના તરફથી અમે ભુજની કચ્છની તમામે તમામ મહિલા મંડળોને ત્યાં માટે આમંત્રણ આપીએ છીએ આપના માધ્યમથી કે આપ અમારે એ ફંક્શનમાં આવી અને આપનું જે થોડું ઘણું યોગદાન હોય એ અમારે અહીંયા કને આપી શકો છો. અમારું ફક્ત ને ફક્ત એ જ છે કે ત્યાંથી વોકેથોન કરી અને પછી બહુ એવું મોટું ફંક્શન રાખ્યું છે અને અમારું મેઇન મહત્ત્વ બી એ રાખેલું છે કે જેથી કરી અમારું જે સંસ્થા જે આ મધર્સ ડેનું સેલિબ્રેશન કરી રહી છે એ સેલિબ્રેશન કચ્છમાં પહેલી વાર થવા જઈ રહ્યું છે, બહુ મોટા પાયે થવા જઈ રહ્યું છે. તો અમે આપના માધ્યમથી બધા ભુજની કે કચ્છની ટોટલ જેટલી બી મહિલા મંડળો છે અમે એમને ખૂબ ખૂબ હાર્દિક આમંત્રણ આપી છે આપના માધ્યમથી. અને ચાલો આપણે સૌ મળી અને જે કચ્છમાં આપણે આજે પહેલી વખત આપણે જે મધર્સ ડેઝનું આયોજન કરી રહ્યા છીએ એ સૌથી મોટામાં મોટું અને ઐતિહાસિક આ કાર્યક્રમ બનાવીએ એવી હું આપ સૌથી અપેક્ષા રાખું છું કે આપ સૌ લોકો 14 તારીખે રવિવાર સાંજે 6 વાગે એટલે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની સામે જે આપણું હાથવાળું સર્કલ છે જીકે જનરલ હોસ્પિટલ ત્યાં આપણે સૌ એકત્રિત થઈ અને ત્યાંથી આપણું મહિલા દિવસનું જે કંઈ કાર્યક્રમ છે ત્યાંથી આપણે આયોજનનું શરૂઆત કરીશું. તો હું ખૂબ ખૂબ આભાર માનીશ આપ સૌનું બી કે આપ સૌએ આપણું સમય અમને આપ્યું અને આપના માધ્યમથી અમે બધા લોકોને બી આમંત્રણ આપીએ છીએ. થેન્ક યુ. મેરા નામ ફના ખાન હૈ, આઈ એમ ધ પ્રિન્સિપલ ઓફ મોમ સ્કૂલ. આજ આપકો ઇન્વાઇટ કરને કા એક હી પર્પસ હૈ હમારા. હમને એક મધર્સ ડે સેલિબ્રેશન રખા હૈ ઇન સ્મૃતિવન ધીસ સન્ડે 14th May 2023. हमारा पर्पस ये है कि हम सारी जो मदर्स हैं हम उनको इस इवेंट के थ्रू इस सेलिब्रेशन के थ्रू एक ऑनर दे पाएँ जो हमारे जीवन में बहुत बड़ा रोल प्ले करते हैं. सो इस इवेंट में हमने जो प्रोग्राम ऑर्गेनाइज किया है वो है वॉकेथॉन, जिसमें सारी महिलाएं बहुत सारे क्लब्स को बहुत सारी संस्थाओं को हमने अप्रोच किया है जो इस वॉकेथॉन में जुड़े और जीके जनरल सर्कल है वहाँ से लेके स्मृतिवन फर्स्ट गेट तक वो आएंगी वॉक करके एंड वहाँ के वहाँ आते ही उनका हम वेलकम करेंगे. उनका सिटिंग अरेंजमेंट है. देन उसके बाद हमारे और भी हमने प्रोग्राम ऑर्गेनाइज रखा है उनके लिए. लाइक हमारा रहेगा डांसिंग परफॉर्मेंस, म्यूजिक परफॉर्मेंस, स्पीचेस एंड 1 मिनट गेम शो, मॉम एंड मी टैलेंट हंट शोकेस. तो ये सारे प्रोग्राम हमने ऑर्गेनाइज किया. ये पूरा बेस मदर्स डे के ही ऊपर है जो एक इम्पॉर्टेंस बताएंगी कि हाउ कैसे हमारी मदर्स इतना कंट्रीब्यूट करती हैं हमारी लाइफ में और उनको किस तरह से हमें सम्मान देना चाहिए. ये है हमारा मेन मोटिव.
और दूसरा हमने बहुत सारे डिग्निटरीज को भी हमने इनवाइट किया है और हर ने हमको अपनी सहमति बताई आने के लिए, क्योंकि बिकॉज इवेंट ही कुछ इस तरह है कि या ओकेजन ही एक ऐसा है कि जहाँ पे हर कोई अपना योगदान देना चाहता है. सो लेट अस मेक दिस इवेंट मोर एंड मोर सक्सेसफुल वन. थैंक यू.